पूज्य श्री जुगोत्राम भाई दवे मार्गदर्शन हेठ सातमी सप्टेम्बर ओगनीस सौ अड़तालीस में श्री छोटू भाई नायके तथा श्री गेलू भाई नायके आहवा खाते डांग स्वराज आश्रम की स्थापना करी। आज पण आ संस्था वटवृक्ष नीचे डांग जिला 200 जेटला आदिवासी कुमार अने कन्याओ शिक्षण लै रहा छे। નમસ્કાર દાદા, આપ આ સંસ્થા સાથે ક્યારથી જોડાયા છો? આ સંસ્થા સાથે વર્ષનું યાદ કરીએ તો 1950 છે। 1950 થી આપ જોડાયા છો ગાંડા કાકા, આપણા ડાંગ જિલ્લામાં ખરેખર શિક્ષણની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ એના ઇતિહાસ વિશે થોડી વાતો કરશો। શિક્ષણની અને સેવાની ભૂખ અહીંયા એક આદિવાસી રામજીભાઈ પટેલ કરને હતા અને એને પહેલાં કે બીજા વિસ્તારોમાં જેમ શિક્ષણનું કામ ચાલે છે, સેવાની પ્રવૃત્તિઓ ચાલે છે ને ડાંગમાં કંઈ નથી, તો એની એક જે એની જે ઈચ્છા પ્રગટ થઈ દિલમાં એને માટે એમણે આ કોણ કરે છે એની પહેલાં તો સંશોધન કર્યું, તેમાંથી એમને મળ્યું કે હિન્દુસ્તાનમાં એટલે કે ભારતમાં ગાંધી બાપુ નામની કોઈ વ્યક્તિ છે અને તે આ શિક્ષણ અને સેવાનું કામ કરે છે। એને સમાચાર એ મળ્યા કે અત્યારે ગાંધી બાપુ બારડોલી આવેલા છે, એટલે એની તપાસ કરતાં 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 એ બારડોલી પહોંચ્યા। બારડોલીમાં ગાંધીજી હતા, સરદાર હતા, જગતરામભાઈ હતા, છતાં એમનીજીને મુલાકાત કરીને તેમાં કહ્યું ત્યારે ગાંધીજીએ સરદાર તરફ જોયું, સરદારે જુગતરામ તરફ જોયું, એટલા ખાતર કે જુગતરામભાઈ વેડશીની અંદર વર્ષોથી શિક્ષણનું કામ કરતા હતા। એ વાતમાં થોડોક વખત ગયા પછી જુગતરામભાઈએ આ બે ભાઈઓની પસંદગી કરી, છોટુભાઈ અને ગેલુભાઈની। એ ભાઈઓ ડાંગની અંદર આવ્યા પણ રામજીભાઈની સાથે એ જે હતું તો રામજીભાઈએ પોતાના ગામમાં કે વતનમાં કંઈક તો કરવું જોઈએ, કે એની સાથે ત્યાંના એક ભાઈ જીપરભાઈ, એ રામજીભાઈ અને જીપરભાઈ બે મળીને એ 48 પહેલાં કે તેની આજુબાજુ પણ એ વિસ્તારમાં બાળકોને ભેગા કરીને પોતાની શક્તિ પ્રમાણે કંઈ અક્ષર જ્ઞાન આપે, કંઈ સેવાની પ્રવૃત્તિઓ કરાવે, ગ્રામ સફાઈ કરાવે, આશ્રમને લગતી આવી રચનાત્મક પ્રવૃત્તિઓ એ લોકો ત્યાં કરાવતા હતા। અને જ્યારે 1948માં સ્થાપના થઈ ત્યારે રામજીભાઈ, જીપરભાઈ, છોટુભાઈ, ગેલુભાઈ, ધીરુભાઈ, ગાંડાભાઈ, ગુણવંતભાઈ આ બધા ઘણા લોકો એની અંદર જોડાયા અને ડાંગને પ્રાઇમરી શિક્ષણથી માંડીને જે અત્યારે કોલેજ સુધીનું જે શિક્ષણ છે એમાં મને તો એમ લાગે છે કે એમાં પાયોનિયર સંસ્થા તરીકે રામજીભાઈ અને જીપરભાઈ પણ હોય ખરા અને ડાંગસરાજ આશ્રમ પણ ખરા, અને ડાંગસરાજ આશ્રમના આ બધા જે એને સમર્પિત થયેલા કાર્યકરો છે એનો સૌથી મોટો સહયોગ છે। ખાદી, ગાંધી અને ચરખા એને પણ સ્વરાજ સાથે થોડો સંબંધ છે। ખુદ ગાંધીજી પણ એમ કહેતા કે ચરખા ચલા ચલા કે લેંગે સ્વરાજ લેંગે, અને જે સ્વરાજ મળ્યું છે તેમાં જેમ ગાંધી ખાદી એનો જેમ એક મોટો સહયોગ છે તેમ આ ચરખાનો પણ એટલો જ સહયોગ છે। એ જ્યારે ગાંધી અને ખાદી અને સ્વરાજની આપણે વાત કરીએ ત્યારે એટલું મહત્ત્વ આપણે ચરખાને પણ આપવું જોઈએ એમ અમને લાગે છે। ભારત કા રહેને વાલા હું, ભારત કી વાત સુનાતા હું, હૈ પ્રીત જહાં કી રીત સદા।
गोरे का भेद नहीं। नमस्कार दादा। नमस्कार। हाँ, हमें जिला शिक्षण तालीम भवन वगैरह में आए छे। हमें अपनी पास डांग जिला में अपना थकी जो शिक्षण विकास थयो ये अंगे थोड़ी माहिती मेळवा मांगे छे, तो आप डांग जिला में थे शिक्षण विषय थोड़ी माहिती आपशो? એટલે હું એમ કહીશ તમને કે ડાંગમાં શિક્ષણની જ્યોત કે દીવો જે પ્રગટાવવાનું કામ તે પહેલું આપણે કર્યું છે ડાંગ સ્વરાજ આશ્રમ, અને ત્યાર પછી આશ્રમ શાળાઓ પણ આમાંથી એનો મોડેલ થયો કે આપણું છાત્રાલય હતું એટલે અમારા સરદાર સાહેબને એ લોકો હતા કહેતા હતા કે તમારા અમારા પૈસા અને તમારો વહીવટ એ આશ્રમ શાળા, એટલે તે પછી આપણે કાલીબેનની આશ્રમ શાળા પહેલી શરૂ કરી, આખા ગુજરાતમાં પહેલી આશ્રમ શાળા આ છે। પછી બીજી પહેલાં સંસ્થાઓ હતી, છાત્રાલય ચાલે, નિસાર ચાલે, પણ આશ્રમ શાળા નહોતી, તે આપણે આશ્રમ શાળા પણ અહીંથી શરૂ થઈ। એક પહેલો વહેલો એક અમારા રામજીભાઈ પટેલ કરીને હતા સિલોટમલના, અને એ કંઈ બાપુ સાથે સંબંધમાં થોડાક હતા, એટલે એણે એમ કહ્યું કે નહીં અમે હું પહેલાં લાવવાનો છોકરી, એટલે તે એક છોકરો અને એક છોકરી બે લાવ્યા। પછી તો ધીરે ધીરે કન્યા છાત્રાલય શરૂ થયું, પછી કુમાર છાત્રાલય શરૂ થયું, અને પછી એ કન્યા અને કુમાર બેને જોયા, ત્યાર પછી લક્ષ્મીદાસ શ્રીકાંત આપણા તેઓના કમિશનર હતા, એમણે એમ કહ્યું કે આ છે તે આજે એને મોડેલ બનાવી દો, એટલે અમારે રકમ અને તમે છે તે એનો વહીવટ કરો, એટલે તે બન્યું એ આશ્રમ શાળા। અને એ આશ્રમ શાળા આપણે પહેલી વહેલી કાલીબેલમાં કરી, કારણ કે ત્યાં આપણને જમીન બમીનનું પણ સારું હતું, ખેતી પણ મળે એવું હતું, અને એમાં શ્રીકાંતભાઈને લોકો ત્યાં આવેલા અને એ મંજૂર કરી, ત્યારથી તે આશ્રમ શાળા 1950-51 ચાલે છે, અને પછી તો બીજી બધી આશ્રમ શાળાઓ શરૂ થઈ। એટલે કદાચ એમ કહી શકું કે શિક્ષણની જો જ્યોત જો કહો તો એ આશ્રમ જ્યોતિ કરે છે, અને તેથી અમારો સૂત્ર છે કે આશ્રમ જ્યોત જલતી રહો, આશ્રમ જ્યોત જલતી રહો। આશ્રમની જયંતિ 7 સપ્ટેમ્બર 1948, એટલે દર 7 સપ્ટેમ્બરે અમે કંઈ ને કંઈ કાર્યક્રમ કરીએ। આપે જે અમને ડાંગ જિલ્લાની શિક્ષણ સંદર્ભે માહિતી આપી, અને આપે અને આપના સ્વર્ગસ્થ છોટુ કાકા જે ભાઈ છે તેમણે જે ડાંગ માટે જે યોગદાન આપ્યું એ ખરેખર ખૂબ જ સરાહનીય બાબત છે, અને એમના માટે કદાચ અમે જે શબ્દમાં વર્ણવીએ કદાચ અસ્થાને ગણાશે।